विद्यार्थी मित्रों यूट्यूब ने आ मारी शाला KKBS चैनल में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 11 नू मनोविज्ञान जोवानू छे। तेमा पेलू प्रकरण छे मनोविज्ञान एक विज्ञान। एमा आपणे आजे नवो पॉइंट जोवानो छे अने ए छे मनोविज्ञानना अभ्यास क्षेत्रों। एटले के क्या क्या क्षेत्रों में मनोविज्ञान उपयोग में लेवामां आवे छे, एटले के मनोविज्ञान नो उपयोग केवा केवा क्षेत्रों में हाल में थई रह्यो छे एना विषे आजे आपणे अभ्यास करीशुं। मनोविज्ञान आधुनिक युग में आपणे जाणीए छीए कि खूब ज महत्वनो अने उपयोगी विषय बनी गयो छे। जीवनना दरेक क्षेत्रों में तेना सैद्धांतिक अने व्यावहारिक ज्ञाननो उपयोग व्यापक प्रमाण में करवामां आवी रह्यो छे। मनोविज्ञानना आरंभथी ज केटलाक प्रचलित क्षेत्रों में तेनो उपयोग थतो होवाथी ते आजे विकसित क्षेत्रों छे। एटले के शरूआतथी ज अमुक एवा क्षेत्रों छे के जेमां मनोविज्ञाननो उपयोग थतो हतो अने अमुक क्षेत्रों एवा छे के जेमां मनोविज्ञानना ज्ञाननो उपयोग नहोतो थतो, पण हवे ए क्षेत्रमां पण एनो उपयोग थई रह्यो छे। एटले ए क्षेत्रोने आपणे विकासशील क्षेत्रो कही शकीए। अन्य क्षेत्रोमां पण आपणे जाणीए छीए के हवे मनोविज्ञानना ज्ञाननो ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, એની આજે આપણે વિગતે ચર્ચા કરવાની છે। તો એવા કયા કયા ક્ષેત્રો છે કે શરૂઆતથી જ એ ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ થતો હતો, એટલે કે મનોવિજ્ઞાનના એવા વિકસિત ક્ષેત્રો કયા કયા છે? તો એમાં પહેલું આપણે જોઈએ તો પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન। પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર એ મનોવિજ્ઞાનનું ખૂબ અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર ગણાવી શકાય, કારણ કે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયું તેમાં તેના પ્રાયોગિક સ્વરૂપનો અગત્યનો ફાળો રહ્યો છે। આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતો માનવી અને પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસ કરી અને પરિણામો અને સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ કરવામાં આવે છે। માનવી ઉપર શક્ય હોય ત્યાં સુધી અને જ્યાં સંભવ ન હોય ત્યાં પ્રાણી ઉપર અભ્યાસો કરવામાં આવે છે, એટલે કે શક્ય હોય તો જ માનવી ઉપર પ્રયોગ કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે, બાકી પ્રાણીઓ ઉપર જ એના પ્રયોગો અને અભ્યાસો થતા હોય છે પ્રથમ, પછી માનવી ઉપર એનો પ્રયોગ થતો હોય છે। માનવીના વર્તન સાથે સંકળાયેલી સરળ અને જટિલ બાબતોની સમજણ, સિદ્ધાંતો, નિયમોની ચકાસણી માટે અને નવા સત્યો સામે લાવવા માટે આ ક્ષેત્ર છે એ ખૂબ અગત્યનું છે। અત્યારે આ ક્ષેત્રનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતો માનવીઓ અને પ્રાણીઓ ઉપર અભ્યાસો કરી અને નવા તથ્યો સામે લાવી રહ્યા છે। મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ આલ્ફ્રેડ બીન મનોવૈજ્ઞાનિક છે અને સાયમન એ પણ મનોવૈજ્ઞાનિક છે। એ બંને રચેલી બુદ્ધિ કસોટી સાથે શરૂ થયો એમ આપણે કહી શકીએ। આ ક્ષેત્રમાં માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ જેવા કે બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, પૂર્વગ્રહો, મનોલક્ષણો વગેરેનું માપન કરવામાં આવે છે, એટલે કે માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ હોય, બુદ્ધિ છે, અભિયોગ્યતા છે, અભિરુચિ છે, તો આ બધા જે એના કે લક્ષણો છે, વર્તનો છે, તો એનું માપન કરવામાં આવે છે। આ ક્ષેત્ર માપન માટેની કસોટીઓની રચના કરે છે, પ્રમાણીકરણ, ગુણાંકન અને તેનું અર્થઘટનનું કાર્ય કરવાનું કામ પણ કરે છે। મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રોને મનોમાપન માટેના સાધનો પૂરા પાડવાનું કામ પણ આ ક્ષેત્રમાં જ કરવામાં આવે છે। ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આજે પહેલાં કરતાં વધારે પ્રમાણમાં મનોમાપનની જરૂરિયાત વર્તાઈ રહી છે, ત્યારે આ ક્ષેત્ર ખૂબ વિકસી રહ્યું છે
અને નવી કસોટીની રચના અને એ કસોટીઓના ઉપયોગ દ્વારા એ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના પરિણામો પણ બનાવે છે અને એ પરિણામો ખૂબ સરળ રીતે થતા હોય છે એના દ્વારા. લોકોમાં પણ જાગૃતિ આવી હોવાને કારણે આ ક્ષેત્રમાં નિષ્ણાંતોની જરૂરિયાત દિવસે ને દિવસે વધારે થઈ રહી છે, એટલે કે નિષ્ણાંતોની જરૂરિયાત વર્તાઈ રહી છે, એમ કે નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવે છે આ ક્ષેત્રમાં. હવે બીજું ક્ષેત્ર આપણે જોઈએ તો એ છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. આમાં મનોવિજ્ઞાન છે એ કઈ રીતે કાર્ય કરે છે, તો આ ત્રણેય ક્ષેત્રો એકબીજી સાથે સંકળાયેલા છે. ચિકિત્સા, મનોવિજ્ઞાન મનોવિકૃતિઓના નિદાન, ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલું છે. એટલે કે આ ચિકિત્સા મનોવિજ્ઞાન છે એ માનવીમાં જે મનોકૃતિઓ મનોવિકૃતિઓ હોય તો એનું એ નિદાન કરે, પછી એની સારવાર કરે, ઉપચાર કરે, અને એ માનવીમાં ન આવે એ માટે કઈ રીતે એને કે આ મનોવિકૃતિઓને અટકાવવી એની સાથે એ સંકળાયેલું છે. એ મનોરોગોના કારણો શોધવા, મનોરોગીઓનો ઉપચાર કરવો અને મનોરોગો થતા અટકાવવાનું કાર્ય આ ક્ષેત્રના નિષ્ણાંતો કરે છે. ચિકિત્સા એટલે કે તમે જુઓ તો ડાક્ટરી સારવાર જ કહેવાય એને, ડૉક્ટરો જે સારવાર કરે એ રીતે જ. એમ કે માનવીમાં પણ એમ કે માનસિક રોગ થતા હોય તો એ રોગોને કઈ રીતે અટકાવવા, એનો ઉપચાર કઈ રીતે કરવો, તો એ કાર્ય આ ક્ષેત્રમાં કરવામાં આવે છે. હવે અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય છે એ શું છે, તો કે જુદા જુદા માનસિક રોગોના પ્રકારો હોય, લક્ષણો હોય, કારણો વિશેની એ જાણકારી, માહિતી પ્રાપ્ત કરવાનું અને તેના વિશે અભ્યાસ કરવાનું એનું કાર્ય છે. જ્યારે સલાહ મનોવિજ્ઞાન છે એ હળવી રોજબરોજની જે મુશ્કેલીઓ હોય, સમસ્યાઓ કે મૂંઝવણોમાં લોકોને એ માર્ગદર્શન આપે છે અને લોકોને મદદ કરવાનું કાર્ય કરતું હોય છે. આ ક્ષેત્રમાં કામ કરતા જે સલાહ મનોવૈજ્ઞાનિકો છે, સલાહકારો છે, તે બધા તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે. કોઈ એમનામ સીધું એમ કે એ કાર્ય કરવા માંડતા નથી અથવા આ ક્ષેત્રમાં જોડાતા નથી, પણ એ લોકો પણ સૌથી પહેલાં શું કરે છે, તો કે એ લોકો પણ તાલીમ લે છે અને પછી જે સમસ્યાગ્રસ્ત વ્યક્તિઓ હોય એને પોતાની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે એ લોકો મદદરૂપ થાય છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એમએ એમફિલ કરીને અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાંત તરીકે કાર્ય કરી શકાય છે. એટલે કે એમએની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે અથવા તો એમફિલ કરી એ ક્ષેત્રમાં એ એમએ કરે, એમફિલ કરે અને પછી એ અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાંત તરીકેની કામગીરી કરતા હોય છે. માનસિક રોગોની હોસ્પિટલો તથા હવે અન્ય હોસ્પિટલોમાં પણ આવા નિષ્ણાંતોની સેવાઓ લેવામાં આવે છે. સલાહના ક્ષેત્રે સલાહ તરીકે કાર્ય કરવા માટે એમએ બાદ મનોવિજ્ઞાન સલાહકાર તરીકેનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે કે સલાહના ક્ષેત્રમાં એ સલાહકાર તરીકે કાર્ય કરે અને એ કાર્ય કર્યા બાદ અથવા તો એ કાર્ય કરવા માટે એને એમએની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે છે અને પછી એ સલાહકાર બની શકે છે. સ્વયંસેવી સંગઠનો, સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ સલાહકારોની સેવાઓ એમાં લેવામાં આવે છે. ગુજરાતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન, જો યાદ રાખજો ખાસ આ પ્રશ્ન તમને પૂછાય છે એક વાક્યમાં કે ગુજરાત સરકારે એમ કે અભયમ હેલ્પલાઇન શરૂ કરી છે, તેમજ કેન્દ્ર સરકાર પણ પોતાની ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા વૃદ્ધોને મદદ કરી રહી છે. આ પ્રકારની હેલ્પલાઇન એમ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને ચલાવે છે અને વૃદ્ધોને અથવા તો
આવા જે રોગીઓ હોય, માનસિક રોગીઓ હોય, તો એ લોકોને એ મદદરૂપ થાય છે. ત્યાર પછીનો ત્રીજો અભ્યાસ ક્ષેત્ર છે એ છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો આ ક્ષેત્રમાં મનોવિજ્ઞાનનો કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે જોઈએ. તો શાળાકીય મનોવિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને કાંઈ મુશ્કેલીઓ પડતી હોય, એની કોઈ અક્ષમતા હોય, તો એના કારણો સમજવા, એને શોધવા, એના કારણોને એનું નિરાકરણ પછી કરવામાં આવે છે. આવા પ્રયાસો એના દ્વારા થતા હોય છે. આ ઉપરાંત કેટલાક શારીરિક, માનસિક કે અન્ય પ્રકારે પડકારરૂપ હોય એવા વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય પણ કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે સીપીની સ્કૂલ છે, તો એમાં બાળકો તમે જાણો છો કે શારીરિક માનસિક રીતે પીડાતા હોય છે, તો એવા બાળકો માટે એ અલગ પ્રકારનું શિક્ષણ થઈ શકે એ માટેની વ્યવસ્થા કરવાનું કાર્ય પણ આ સંસ્થાઓ કરતી હોય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, તથ્યો અને તારણોને લાગુ પાડે છે. શિક્ષણમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ બાળકોના વૃદ્ધિ વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા દ્વારા કરવામાં આવે છે. શિક્ષણને કઈ રીતે અસરકારક બનાવવું, એટલે કે કઈ રીતે શિક્ષણ વધારે ને વધારે અસરકારક બને, પછી યોગ્ય પદ્ધતિઓ દ્વારા બાળકના ચારિત્ર અને વ્યક્તિત્વનો સંતુલિત અને સર્વાંગી વિકાસ કરવામાં પણ આ ક્ષેત્ર છે એ કાર્યરૂપ થાય છે. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો અને શાળા મનોવૈજ્ઞાનિકો એ શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને એમ કે શિક્ષણ બાબતે મદદ કરતા હોય છે. એટલે કે એના કોઈ પ્રશ્ન હોય તો એના પ્રશ્નોને પણ એ ઉકેલવાનું કાર્ય કરે છે. આ મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને જુદી જુદી પદ્ધતિના ઉપયોગ દ્વારા આ ક્ષેત્રે જે કાંઈ પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નોને ઉકેલવામાં એ ક્ષેત્ર મદદરૂપ બનતું હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાઓમાં આ પ્રકારના નિષ્ણાંતોની સેવા લેવાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, જેઓ શિક્ષકોને તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ કરે છે. હવે ચોથું ક્ષેત્ર આપણે જોઈએ તો એ છે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. ચોથું ક્ષેત્ર છે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન. તો આ ક્ષેત્રમાં કઈ રીતે એમ કે મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે જોઈએ. તો સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગોના ક્ષેત્રમાં કર્મચારીઓની ભરતી કઈ રીતે કરવી, તેમની કાર્યક્ષમતા કઈ રીતે વધારવી, પછી મનોવૈજ્ઞાનિક સંતોષ, જોમ, જુસ્સો વધારવો, થાક તેમજ અકસ્માત નિવારણ માટેનું કાર્ય કરે છે. કામદારો અને વ્યવસ્થાપકો તથા ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધો એમ કે સંતોષકારક બને, કર્મચારીઓની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરી શકાય, કામને કઈ રીતે આનંદદાયક બનાવી શકાય તે માટેના પ્રયાસો આ સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. કર્મચારીની પસંદગી અને નિમણૂકમાં યોગ્ય વ્યક્તિની પસંદગી અને તેની ક્ષમતા પ્રમાણેના કાર્યની ફાળવણી મહત્ત્વની બાબત હોય છે. કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો, તેના વલણો, ટેવો, અભિયોગ્યતાઓ, અભિરુચિ, ગમા અણગમા તેની કાર્યક્ષમતાને અસર કરે છે. તે જ પ્રમાણે કાર્યનું સ્થળનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પણ એના કાર્યને અસર કરતું હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખી કર્મચારીઓની ક્ષમતાઓ પ્રમાણે તેની પાસેથી કાર્ય લેવું અને તેમના માટે કલ્યાણ યોજનાઓ તથા સામાજિક, સાંસ્કૃતિક, રમતગમત પ્રવૃત્તિઓના આયોજન દ્વારા કાર્ય
कार्यक्षमता अने कर्तृत्व એટલે કે કાર્ય કઈ રીતે વધારે સારી રીતે કરી શકે એને કર્તૃત્વ કહેવાય, તો એ કઈ રીતે વધારવું એ આ ક્ષેત્રનું કાર્ય છે. માનવ સંસાધન વિકાસ ના ક્ષેત્રમાં પણ કાર્યરત નિષ્ણાંતો છે, એ નિષ્ણાંતોની ભરતી, એને કઈ રીતે તાલીમ આપવી વગેરે બાબતોમાં પણ એ કામ કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપનના વિષયમાં અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. મોટાભાગના ઉદ્યોગગૃહોમાં હવે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ વિભાગ અગત્યનો અને ઉપયોગી વિભાગ બની રહ્યો છે. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એને માનવ સંસાધન વિકાસ કહેવાય અને ટૂંકમાં આપણે એને HRDના નામથી ઓળખીએ છીએ. હવે ત્યાર પછીનું પાંચમું ક્ષેત્ર છે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. સોશિયલ સાયકોલોજી એન્ડ સાયકોલોજી ઓફ પર્સનાલિટી, તો એમાં કઈ રીતે મનોવિજ્ઞાન છે એના જ્ઞાનનો ઉપયોગ થાય છે, તો કે સમાજ પણ આપણે જાણીએ છીએ કે વ્યક્તિઓનો માનવીઓનો બનેલો છે, એટલે આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાનનું કાર્ય જ એ છે કે માનવીના વર્તનને સમજવું, કઈ રીતે સમજવું એ. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું છે. માનવી સામાજીકરણની પ્રક્રિયા દ્વારા જ માનવી બને છે. આ પ્રક્રિયા સમજવી ઉપરાંત કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન અને પ્રયાસ વગેરે જેવી સામાજિક બાબતોના સંદર્ભે માનવ વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય આ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો છે એ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસરોને તપાસવાનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રના નિષ્ણાંતોની સેવાઓ પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત બનાવવા કે બદલવા, પ્રચારની રીતો નક્કી કરવા, ફેશન, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં લેવામાં આવી રહી છે. યુદ્ધ થાય, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ દરમિયાન આ ક્ષેત્રના નિષ્ણાંતોની સેવાઓ રાજકીય પક્ષો, ઉદ્યોગગૃહો, સરકારો દ્વારા લેવામાં આવતી હોય છે. અભિનેતાઓ, ક્રિકેટરો, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ વગેરે દ્વારા પોતાની પ્રતિભા ઊભી કરવા, બદલાવવા માટે પણ આ ક્ષેત્રના સિદ્ધાંતોનો નિષ્ણાંતો ઉપયોગ કરે છે. વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન છે એ શું કરે છે, તો એ વ્યક્તિત્વ વિકાસના જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયાસ કરે છે. આપણો અનુભવ છે કે એક જ સરખો વારસો, વાતાવરણ અને ઉછેર પ્રાપ્ત કર્યા બાદ પણ લોકોના વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત હોય છે. એટલે કે એક જ સરખો વારસો મળ્યો હોય, વાતાવરણ મળ્યો હોય, એનો ઉછેર સરખી રીતે થયો હોય, તો પણ આપણે જોઈએ છીએ કે એ લોકોના વ્યક્તિત્વમાં ખૂબ મોટો તફાવત હોય છે. તો આની પાછળના કારણો તપાસે છે, યોગ્ય વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થઈ શકે તેનો તે અભ્યાસ કરે છે અને વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો જાણવા અને વ્યક્તિત્વ વિકાસ વિશેના જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવતો હોય છે. વ્યક્તિત્વ વિકાસ માટેના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકોએ પોતાની વિચારધારા મુજબ આપ્યા છે. આ ક્ષેત્રે કાર્યરત એટલે કે આ ક્ષેત્રમાં જે લોકો કાર્ય કરી રહ્યા છે એવા નિષ્ણાંતો વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટેની તાલીમ આપે છે. વ્યક્તિત્વમાં જે કાંઈ નબળાઈઓ હોય તો એ નબળાઈઓ દૂર કરી અને તેના પાસાઓને અસરકારક બનાવવાનું કાર્ય પણ કરવામાં આવે છે.
હવે છેલ્લું ક્ષેત્ર છે એ છે જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. તો એમાં કઈ રીતે કે મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે આપણે જોઈએ તો જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન છે એમાં વ્યક્તિના જન્મ પહેલાંની ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લેવામાં આવે છે. પહેલાં આ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં માત્ર બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને જ વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું, પણ હવે આ શાખામાં સમગ્ર જીવનચક્રને સમાવી લેવામાં આવે છે. એટલે કે ગર્ભાવસ્થાથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધીની જે અવસ્થાઓ હોય એ બધી અવસ્થાઓ એની અંદર સમાવી લેવામાં આવી છે. ગર્ભાવસ્થા, શિશુઅવસ્થા, બાલ્યાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા દરમિયાન જે વૃદ્ધિ વિકાસ થાય છે તેને કેવા પરિબળો છે અસર કરે છે, તેમાં આવતી મુશ્કેલીઓ અને સંભવિત ઉકેલોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવતો હોય છે. સમગ્ર વિશ્વમાં જ્યારે વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે દિન પ્રતિદિન, ત્યારે મનોવિજ્ઞાનની આ શાખાનું મહત્ત્વનું કાર્ય એ છે કે કઈ રીતે એને માર્ગદર્શન આપવું અને એ જુદી જુદી અવસ્થાઓમાં કે એને કઈ રીતે માર્ગદર્શન આપવું, કઈ રીતે એની સમસ્યાઓનો ઉકેલ લાવવો, એવા બધા વ્યવહારિક કાર્યો કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં નિષ્ણાંતો છે એ જુદી જુદી અવસ્થાની વ્યક્તિઓ સાથે કાર્ય કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા વિકસિત ક્ષેત્રો, એટલે કે જેમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો પહેલેથી જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોવાના છે એ મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જોવાના છે કે જેમાં હવે એમ કે મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ થઈ રહ્યો છે. તો એવા કેટલા ક્ષેત્રો છે તો કે આપણે એવા તો ઘણા બધા છે, પણ જે મહત્ત્વના છે એવા પાંચ આપણે ક્ષેત્રો જોવાના છે. એમાં પહેલું ક્ષેત્ર છે બોધાત્મક મનોવિજ્ઞાન. તો બોધાત્મક મનોવિજ્ઞાનમાં કઈ રીતે મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે તો કે બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ જેવી કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો અભ્યાસ કરે છે. માનવીના વર્તનનો આધાર વાતાવરણ કરતાં પણ વાતાવરણનું તે કેવી રીતે અર્થઘટન કરે છે, એટલે કે કઈ રીતે એનું તે અર્થઘટન કરે છે તે ઉપર હોય છે. બીજું ક્ષેત્ર આપણે જોઈએ તો એ છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, એટલે કે હેલ્થ સાયકોલોજી. એમાં આપણે જોઈએ તો મનોવિજ્ઞાનની આ શાખા છે શારીરિક અને માનસિક, એટલે કે આપણું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય હોય તો એ બંનેની આપણે જાળવણી કરવી જોઈએ, એટલે કે બરાબર એને આપણે સાચવવું જોઈએ, નહીંતર આપણે બીમાર પડી જઈએ. તો એની જાળવણી કઈ રીતે કરવી એના ઉપર એ ભાર મૂકે છે. આ ક્ષેત્ર છે એ વ્યસનો, ખોટા આહાર વિહાર. આહાર વિહાર એટલે કે જેને તે બધું ખાવું, યોગ્ય આહાર ન લેવો, ગમે ત્યારે સૂવું, આ બધી જે આપણી ટેવો હોય, કુટેવો હોય, તો એ કુટેવો હોય તો એનાથી એમ કે માણસ બીમાર પડી જતો હોય છે અને એના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. તો એને નુકસાન ન થાય એ પ્રકારની આપણે જીવનશૈલી એમ કે અપનાવવી જોઈએ અને એ કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ એ અંગે એ લોકો માર્ગદર્શન આપે છે અને એ અંગે લોકજાગૃતિનું કાર્ય પણ કરે છે. આ શાખાનો મુખ્ય હેતુ કે રોગોને કઈ રીતે અટકાવવા, અયોગ્ય જીવનશૈલીના કારણે થતા નુકસાનથી દૂર રહેવા, કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી, તન દુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું, દુરસ્ત એટલે કે કઈ રીતે એને સારું રાખવું, એ મનને અને તનને બેને આપણે સારું રાખવું તો એ કેવી રીતે આપણે સારું રાખી શકીએ એ અંગેના એ લોકો અભ્યાસ કરે છે.
આપણને માર્ગદર્શન આપે છે અને આ કાર્યમાં એ સંશોધન પણ કરે છે અને આ એનું મુખ્ય કાર્ય છે। હવે ત્રીજું ક્ષેત્ર આપણે જોઈએ તો એ છે રમતગમતનું મનોવિજ્ઞાન, સ્પોર્ટ્સ સાયકોલોજી। એમાં આપણે જોઈએ તો રમતમાં વિજય મેળવવા માટે કે નવા કીર્તિમાન સ્થાપવા, એટલે કે કઈ રીતે આપણે વિજય મેળવવો અથવા તો કઈ રીતે આપણે નવા નવા એમ કે કીર્તિમાન સ્થાપવા, એટલે કે આપણે કઈ રીતે પ્રતિષ્ઠા સ્થાપવી, કઈ રીતે આપણે મેડલ જીતવા, તો એવી શારીરિક ચુસ્તતા જેટલી અગત્યની છે એટલી જ માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ અગત્યના છે। એટલે કે આપણે શારીરિક ચુસ્તતા તો મહત્ત્વની છે જ, એમાં પણ માનસિક રીતે પણ આપણે તૈયાર હોવા જોઈએ, તો માનસિક વિચારસરણી છે એ પણ એમાં મહત્ત્વની છે। રમતગમતના ક્ષેત્રે ખેલાડીઓની માનસિક ચુસ્તતા બનાવી રાખવી, નવા રેકોર્ડ બનાવવા માટે તેઓને કઈ રીતે તૈયાર કરવા, કઈ રીતે એને તાલીમ આપવી તથા સતત તે બાબતો ઉપર ધ્યાન ટકાવી રાખવું, તે આ ક્ષેત્રનું કાર્ય છે। વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ ક્ષેત્રો થયા। હવે ચોથું આપણે જોઈએ તો એ છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, એને ઇંગ્લિશમાં એન્વાયરમેન્ટ સાયકોલોજી કહેવાય। તો એમાં આપણે જોઈએ તો પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે એ ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે છે। પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ પર્યાવરણની જાળવણીનો છે, એટલે કે પર્યાવરણ આપણે જાળવીએ તો એનાથી આપણા સ્વાસ્થ્યને સારો એવો ફાયદો થશે। વર્તમાનમાં ટેકનોલોજીના કારણે અવકાશમાં થતા પરિવર્તનો, અણુશક્તિના ઉપયોગની આડઅસરો, જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, એનાથી વરસાદ આવતો નથી, પછી નદીઓનું પ્રદૂષણ વધી રહ્યું છે અને માનવ સર્જિત જે વસ્તી વધારો થઈ રહ્યો છે, વસ્તીની ગીચતા વધી રહી છે, ગરીબી વધી રહી છે, બેકારી, કચરાનો નિકાલ વગેરે સમસ્યાઓની અસરો, એટલે કે એ બધી સમસ્યાનો અસર આખરે તો મનુષ્યને જ થાય છે બધી સમસ્યાની અસરો, તો એ અસરો કઈ રીતે અટકાવવી અને તેના સંભવિત ઉકેલો, આ ક્ષેત્રના અગત્યના વિષયો છે। આ ક્ષેત્રના નિષ્ણાંતો સરકારો અને ઉદ્યોગ ગૃહો સાથે કાર્ય કરી શકે છે। હવે આપણે પાંચમું ક્ષેત્ર જોઈએ તો ગુનાશોધનનું મનોવિજ્ઞાન, ફોરેન્સિક સાયકોલોજી એને ઇંગ્લિશમાં કહેવાય। તો ગુના શોધવા માટે પણ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ થઈ રહ્યો છે। તો કઈ રીતે થઈ રહ્યો છે આપણે જોઈએ। વિશ્વમાં આવેલા પરિવર્તનોના કારણે ગુના કે અપરાધ કરનારાઓ પણ હાઈટેક બન્યા છે, એટલે કે હાઈટેક બન્યા છે એનો અર્થ શું, તો કે એ લોકો પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કોઈ પણ જાતના પુરાવા પોલીસના હાથમાં ન આવે એ રીતે બધા ગુનાઓ એ લોકો કરી રહ્યા છે। આવી બધી ટેકનોલોજીનો ઉપયોગ એ લોકો પણ કરી રહ્યા છે। આવા સમયમાં ગુનાઓ ઉકેલવા એ આપણે જાણીએ છીએ કે પડકારરૂપ બની જતા હોય છે, તો આધુનિક ટેકનોલોજી, સંશોધનો અને સાધનોનો ઉપયોગ ગુના શોધવાના કાર્યમાં પણ થઈ રહ્યો છે। મનોવિજ્ઞાનના વિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાંતો સાથે મળી, એટલે કે આ ગુના શોધનના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાંતોને પણ લેવામાં આવે છે અને એની સાથે મળી અને આ જે ગુનાઓ થાય છે, જે અપરાધો થાય છે એની પાછળના કારણો, પરિસ્થિતિ કેવી હોય છે, કેવા સંજોગો હોય છે વગેરેને ધ્યાનમાં રાખી અને ગુનેગારોને શોધવા અને પડકારવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે। ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। આ ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમને વારંવાર પૂછાય છે કે કઈ જગ્યાએ એમ કે દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, તો કે ગુજરાતના ગાંધીનગરમાં।
જ્યાં આ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારોના ગુનાશોધન વિભાગ તથા અન્ય ખાનગી સંસ્થાઓમાં નોકરીની તથા પોતાના વ્યવસાયની ઉત્કૃષ્ટ તકો પ્રાપ્ય છે. આ ઉપરાંત એમ કે આ બધા આપણે ક્ષેત્રો જોયા એ ઉપરાંત પણ આપણે જોઈએ કે બીજા એવા કયા ક્ષેત્રો છે કે જેમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ થાય છે, તો કે અપરાધ મનોવિજ્ઞાન, અવકાશ મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, પછી છે જન સમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થાતંત્રલક્ષી મનોવિજ્ઞાન જેવી એમ કે બીજી પણ શાખાઓ છે કે જેમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.